હેલો સ્ટુડન્ટ્સ આજ મેં આ ગયા હું હું આજે આવી ગયો છું તમારી સામે અને આજે હું તમને કહેવાનું છું કે ફાઇનલ ન્યૂઝ છે ગુજરાત સમાચાર કે દિવ્યભાસ્કર કે સંદેશ કે કોઈપણ ન્યૂઝ ચેનલની અંદર તમે જોઈ શકો છો એની અંદર આજે ગુજરાત સરકારે બોર્ડે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે ખુદ એવી જાહેરાત કરી છે કે બોર્ડની અંદર જે ત્રીસ ટકા જે ઘટાડો હતો એ ત્રીસ ટકા ઘટાડો ફાઇનલ થઈ ગયો છે અને પૂરો કોર્સ ભણાવશે એવા તો ન્યૂઝ હતા જ પહેલાં પણ ત્રીસ ટકા જે કોર્સ ઘટશે એની અંદરથી કોઈ સવાલ પૂછવામાં નહીં આવે અને આજે પરીક્ષાની તારીખ ધોરણ દસ અને બાર ધોરણ નવ અને અગિયાર બધાની પરીક્ષાની તારીખ પણ આજે અહીંયા ફાઇનલ આપી દીધી છે તો એ બધાને આજે હું તમારી વાત કરવાનો છું હું તમારી સાથે હું છું વર્ષ બાર્સ મારી ચેનલ સાથે તમે અહીંયા જોડાયેલા રહેજો તો જો અહીંયા દિવ ભાસ્કરની વેબસાઇટ છે મારી પાસે ઓનલાઈન જેની અંદર આ જે ન્યૂઝ છે આ જે સમાચાર છે એ એકદમ પ્રૂફ વેલિડ છે મને ખબર હતી હું પછી જ વિડીયો બનાવવા અહીંયા તમારી સામે અને ધોરણ દસ અને બાર ની બોર્ડની પરીક્ષા મે મહિનામાં મતલબ ઇન મે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન બે હજાર એકવીસની મે મહિનામાં પરીક્ષા લેવાશે કોની પરીક્ષા થ અને ટ્વેલ્થની ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા મે મહિનાની અંદર બે હજાર એકવીસમાં લેવાશે અને ધોરણ નવ અને અગિયાર નાઇન્થ અને ઇલેવન્થની એક્ઝામ જે છે એ જૂનની અંદર જશે જ્યારે આપણું વેકેશન ખૂલતું હતું ત્યારે એ એક્ઝામ જશે એટલે કે જે માર્ચ અને એપ્રિલની અંદર જે એક્ઝામ લેવાની વાત હતી આપણી ખાસ કરીને આ વર્ષે તો એવી વાત હતી કે ફેબ્રુઆરીમાં એક્ઝામ લેવાશે તો ફેબ્રુઆરી કરતાં ફેબ્રુઆરી તો ઠીક છે બાદ બાર રહી ગયું માર્ચ એપ્રિલ અને મે ત્રણ મહિના એક્સટેન્ડ કર્યા છે ત્રણ મહિના આપણી એક્ઝામ ધોરણ દસ અને બારની પાછળ જશે અગિયારમાં ધોરણની એપ્રિલમાં હોય છે તો એની ત્રણ મહિના ગણી દો તો જૂનની અંદર એક્ઝામ જશે એવું અત્યારે આજના ન્યૂઝ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કહેવામાં આવ્યા છે લેવામાં આવ્યા છે તો એ વધારે ન્યૂઝ શું છે એ હું તમને બતાવતું જાઉં છું તો જો અહીંયા સૌથી પહેલાં એ જ કીધું છે કે અહીંયા કોર્સ જે છે વિલ બી કમ્પ્લીટેડ કોર્સ પૂરેપૂરો ભણાવે છે બરાબર છે બટ પૂછાશે સિત્તેર ટકામાંથી મતલબ સેવન્ટી પર્સેન્ટેજમાંથી જસ્ટ કોશન્સ વિલ બી આસ કોચન્સ ખાલી એમાંથી જ આવશે હવે મેઇન વસ્તુ આપણે સમજવાની એ છે અહીંયા કે કોર્સ તો ઘટશે પણ એ હજુ ફાઇનલ નથી કર્યું કે કયા સબ્જેક્ટની અંદર પછી મેથેમેટિક્સ હોય કે સોશિયલ સાયન્સ હોય કે ઇલેવન્થ ટ્વેલ્થના એકાઉન્ટ કે સ્ટેટ કે સોશિયલ સાયન્સ કે જે હોય સબ્જેક્ટ સાયન્સના જે હોય એમાંથી કેટલો કોર્સ ડાઉન થશે એ હજુ નથી કીધું એ આમાં એવું લખવામાં આવ્યું છે કે એ સ્કૂલ્સને ડાયરેક્ટ મોકલી દેવામાં આવશે ટૂંક સમયમાં એટલે કે એક બે ત્રણ ચાર કે અઠવાડિયું આપણે માની લઈએ કે એની અંદર આખી આખી ફાઇનલ બ્લુ પ્રિન્ટ આવી જશે કે કયા વિષયનો કેટલા ચેપ્ટર્સ ઘટશે એટલે ત્યાર પછી આપણે રાહત થશે ઘાસ આ ચેપ્ટર આપણે કરવાના નથી સો અને ગવર્મેન્ટે એ પણ કીધું છે કે આ જે છે વેલિડિટી આ કોર્સ ડાઉનની જે થર્ટી કોર્સ કોર્સ ડાઉનની જે વેલિડિટી છે એ વન યર માટે જ છે આ વર્ષ માટે ટુ થાઉઝન્ડ ટુ ટ્વેન્ટી વન બે હજાર વીસ એકવીસ માટે જ છે એકવીસ બાવીસને જે વિદ્યાર્થીઓ બોર્ડમાં આવશે એમને પછી આ લાગુ પડશે નહીં એમને તો સો ટકા કોર્સ પાછો ભણવાનો જ છે અને હવે ખાસ વાત એ છે કે પરીક્ષા જે છે એ ક્યારે લેવાશે કારણ કે ટેન્શન સૌથી મોટું એ જ હતું હજી તો કોરોના ચાલે છે દિવાળી સુધી સ્કૂલો ખોલવાની નથી હાલત ખરાબ છે ટેન્શન થાય છે કારણ કે ઓનલાઈન ઘણીવાર વાર શક જેવું ભણવું જોઈએ એવું ભણી શકાતું નથી તો પેરેન્ટ્સ સ્ટુડન્ટ્સ બધા ટેન્શનમાં હતા તો અહીંયા જાહેરાત એ પણ થઈ ગઈ છે કે મે મહિનાની અંદર એક્ઝામ લેવાશે તો ક્યારે લેવાશે તો અહીંયા લખ્યું છે જો એકવીસ મે ટ્વેન્ટી ફર્સ્ટ મેથી સ્ટાર્ટ ટેન અને ટ્વેલ્વની એક્ઝામ્સ લેવાશે અને સેવન્ટી પર્સન્ટેજ કોર્સ એનું રિડક્શન થશે અને ઇલેવન્થની જે એક્ઝામ છે એ જૂન મહિનામાં શરૂ થશે નાઇન્થ અને ઇલેવન્થની જૂન મહિનામાં અને આ ડેટ અત્યારે તો ગવર્મેન્ટે ફિક્સ કરી છે ટ્વેન્ટી ફર્સ્ટ મે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન એકવીસ મે બે હજાર એકવીસના રોજ દસમા અને બારમાની પરીક્ષાઓ શરૂ થશે તો એ ડેટ આજે અહીંયા ગવર્મેન્ટે ફાઇનલ કરી દીધી છે હા ન્યૂઝ તો ઘણા સમયથી હતા કે ત્રીસ ટકા કે ચાલીસ ટકા કોર્સ ઘટશે પણ એ હજુ કંઈ ફાઇનલ થતું નહોતું અને છેલ્લે એવા ન્યૂઝ આવ્યા હતા કે ભણવાનું બધું છે સો સો ટકા કોર્સ પૂરો કરવાનો છે પછી જે ઘટશે ત્રીસ ટકા કહેવામાં આવશે એન્ડ ઓફ ધ યર કે ગમે ત્યારે પણ હવે એવી વાત ચાલે છે કે જે પ્રેશર આવ્યું હોય ગવર્મેન્ટ ઉપર કે ગમે તે પેલા ઘટાડો કેવો તમને ખબર પડે કે કેટલું તૈયાર કરવાનું છે ને કેટલું નથી કરવાનું એટલું ટેન્શન વિદ્યાર્થીઓના માઇન્ડમાંથી ઓછું થાય તો એ વસ્તુ અહીંયા છે જે ભાસ્કરની અંદર હતી એ જે મેં તમને બતાવી દીધી જે ટોટલ જાહેરાત આજની હતી એ બધી જ જાહેરાતો અહીં લખ્યું બી છે કે શિક્ષણમંત્રી આપણે જે એજ્યુકેશન મિનિસ્ટર છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ પ્રમાણે આજે ડેટ અનાઉન્સ કરી છે ડિક્લેર કરી છે અને આપણે એ પ્રમાણે ભણવાનું રહેશે ઇન ફ્યુચર સો આપણા માટે વાત એ છે કે જે લોકોને ટેન્શન હતું કે માર્ચની અંદર કે ફેબ્રુઆરી કે એપ્રિલની અંદર એક્ઝામ આવી જશે તો કેવી રીતે કવર અપ થશે કેવી રીતે તૈયારીઓ કરશું મને ઘણા બધા મેસેજ હતા કે સર તમે હવે બે ચાર મહિના છે તો એની અંદર કેવી રીતે પ્રિપેરેશન કરવું મને ખબર હતી કે એક્ઝામ લઈ જશે એટલે હું ક્વિક નહોતો કે ભાઈ શાંત રાખો જે થશે એ જોયું જશે પછી એ પ્રમાણે પ્લાનિંગ કરી શકાય સો નાવ ઇટ ઇઝ અનાઉન્સ્ડ સો આ ન્યૂઝ હતા તમારી સામે કે એક પરીક્ષા એકવીસ મે ટ્વેન્ટી ફર્સ્ટ મેના રોજ ટેન્થ અને ટ્વેલ્થની શરૂ થશે તો એ પ્રમાણે તમે પ્રિપેરેશન કરી શકો છો ટેન્થ અને નાઇન્થ અને ઇલેવન્થની તો જૂનમાં જશે એક્ઝામ અને કદાચ કંઈ ફેરફાર થાય ગવર્મેન્ટ છે તો કરી શકે તો એ ફ્યુચર પાછળ ન્યૂઝમાં આવશે તો ખબર પડશે તો આ ન્યૂઝ સાથે હું એ વિડીયો પૂરો કરું છું અને જેવો કોર્સ રિડક્શન થશે ઇંગ્લિશમાં સોશિયલ સાયન્સની અંદર બંનેમાં કેટલા ચેપ્ટર કટ થશે કેટલા ચેપ્ટર કવરઅપ કરવાના છે એ બધાનો વિડીયો ડિટેલમાં હું એ તમારી સામે લઈ લેવાનો છું સો ડોન્ટ વરી જોતા રહો મારી ચેનલ હું શર્ષ પારશિયા મારી ચેનલમાં તમે જોડાયેલા છો સબસ્ક્રાઈબ કોમેન્ટ અને લાઇક કરીને મિત્રો સાથે શેર કરી દેજો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત